दर्शक मित्रों नमस्कार, अहीं गाय माताનું પણ મંદિર છે, રામા પીરનું પણ મંદિર છે અને માનવ મહેરામણ આજે ખૂબ સરસ ઉમટી પડ્યો છે અને આજે સમૂહ લગ્ન ખૂબ સરસ છે અને આ ગૌશાળામાં જે પંખા સાથે રાખવામાં ગાયોની પણ નિર્ણય આપવામાં આવે છે અને જે આપણે ખાસ કરીને આપણે ગૌશાળા જોઈને ગૌશાળાની અંદર જે જેને કહેવાય લુબી લુબી ગાયો અહીંયા રાખવામાં આવે છે અને ગાયો ખૂબ સારી રીતે નિરણ થઈ છે અને બાપુ દરેક પ્રકારની સેવા કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને ગાય માતા માટે જેને કહેવાય કે હજારો ટન પાલાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે પછી નિરણપૂર્ણોની વ્યવસ્થા કરવા સાથે સાથે ઘોડા પર ઘોડા અથવા ઘોડી કે કોઈ પણ જીવ હોય એને રાખવામાં આવે છે અને ખાસ કરીને અહીંયા જે મનને જો મનને અહીં ઘેટા પણ રાખવામાં આવે છે અને તમે આપ જોઈ શકો છો દરેક જીવ સાથે બકરી પણ રાખવામાં આવે છે દરેક જીવ સાથે જીવદી પ્રેમી સાથે ખૂબ બાપુને લગાવ છે અને સારી કામગીરી કરી રહ્યા છે ઓકે નો જામી જઈ બે હાથ ફેરવો હાથ ફેરવો વાહ વાહ દર્શક મિત્રો નમસ્કાર જીવન તો ભગવાને દરેકને આપેલું હોય છે પણ થોડો સમય એક સેવાને કાજ માટે ગાળીએ તો એવો માનનીય શ્રી મારોને ગૌશાળાની સેવાકીય અર્થે આવી રહ્યા છે તો આજે બિંદવા પુપ્પીર આશ્રમમાં જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો એ ક્યાં પ્રકારની છે એક ગાયોની એવી સેવા જે જસા ભગત કરી રહ્યા છે કે જે નિર્લય દયા ન હોય કે દયાહીન જે ગમે ત્યાં રખડતી રઝળતી ગાવું હોય તે આ જસા ભગતે ગમે ત્યાંથી ફોન આવે તો તે ભરી આવે છે અને અહીંયા હું એની સેવા કરું છું જે અમુક સુવિધા છે કે ધારો કે કમોડી થઈ હોય કે અમુકને પગમાં જીવાત પડી હોય કે ગમે તે હોય કે આ જસા ભગતની બહુ મોટી સેવા છે અમુક જે માણસો કહેવાય કે દૂધ ખાય અને રખડતી કે રઝળતી મૂકી દે છે એવી ગાયોને જે આ જસા ભગત જે 5 નહીં કે 10,000 કે 20,000 રૂપિયા એક ગાયને ખર્ચ કરવો પડે તો પણ તે પાસે હટ કરતા નથી એવી આ ભગતની સેવા છે અને ગમે તે માણસ એને ફોન કરે તે વાસડો હોય કે વાસડી તે પોતે એના માટે દયા રાખી અને પોતે ભાવથી અને પ્રેમથી એની સેવા કરે છે દર્શક મિત્રો પોતાનું વાહન લઈને જાય છે અને ખાસ કરીને કોઈનો ફોન આવે કે ભાઈ ગાય અને મનોને પગને તકલીફ છે કે પછી એને જીવડા પીડ્યા છે કે એ માંદી છે તો સતત એ ચિંતા વ્યક્ત કરે છે અને જસા ભગતની જગ્યા જેને કહેવાય કે હિંદવાપીર આશ્રમ જે કુકાઓ રોડ ઉપર આવેલું છે તો ચોક્કસથી પરિવાર સાથે આવો અને જોવો જાણો અને ખૂબ સરસ એમ કે દાનપૂન કરવાની જગ્યા છે તો ચોક્કસથી ગૌશાળામાં દાનપૂન આપો અથવા નિરણપૂળો આપો અને તમારા જીવનને ધન્ય બનાવો એમ્બલ ટીવી ન્યૂઝ મનોજ સેદાણી હિંદવાપીર આશ્રમ આપણે
बाबा भैया हमारी बात
La 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 la.
હા તો તમે 89800 દર્શક મિત્રો નમસ્કાર. આજે મને જૂના અગણ્યા તેને કહેવાય કે હિન્દુ આભિર આશ્રમના ટ્રસ્ટીજી શ્રી જે સંચાલન કરી રહ્યા છે અને ટાંચણીથી માંડીને દરેક પ્રકારની વ્યવસ્થા કરવી, દરેક પ્રકારની ચિંતા હોય છે કે ભાઈ મને રમાપીરનું આખ્યાન કરવું છે, તો હાલ જે આપ વ્યવસ્થા કરી રહ્યા છો, કેટલા દિવસથી કરી રહ્યા છો, કેટલા સમૂહ કેટલામાં સમૂહ લગ્ન છે? મારે અમરેલી જિલ્લાનો અને બગસરા તાલુકાનો જૂના વઘણિયા ગામ છે, જ્યાં હિન્દુભાઈ આશ્રમ અને ભક્તિધામ ગૌશાળા ચાલુ છે. ગૌશાળા 300 થી 350 લૂલી લંગડી અપંગ અને નિરાધાર ગાયોની ગૌશાળા છે. ત્યારે સરસ મજાનો આશ્રમ છે, સાધુ સંતો માટે પ્રસાદીનું આયોજન છે, ચા પાણી કબૂતરની ચણ ગાયોની સેવા થાય છે અહીંયા. અને અમે આ 14 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. આ 14મો સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં મા બાપ વગરની દીકરીઓ એની એક પણ રૂપિયો ફી નથી. અને દરેક સમાજ અહીંયા આ સેવાને સહકાર આપે છે, દાતાઓના સહયોગથી આ બધા કાર્યક્રમો થાય છે. બરાબર, આજે 27-25 સમૂહ લગ્ન છે, તો મને ને ક્યાં 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 પ્રકારનું આપણે કરિયાવર આપ્યું કે પછી શું આજે જમણવારમાં મેનું છે, કે ભલે આજે જે પબ્લિક કેટલી છે એ સામાન્ય અમારે દર્શક મિત્રોને જણાવશો. કરિયાવરમાં તો એક દીકરીનો બાપ જે કરિયાવર આપે ને એટલો તમામ પ્રકારનો કરિયાવર દીકરીને અમે આપીએ છીએ. અને એ પણ દાતાઓના સહયોગથી જે કાંઈ ઘટે કરિયાવરમાં એ અમે આશ્રમ તરફથી આપીએ છીએ. બાકી આશ્રમની આવકમાં કોઈ એવા દાતા નથી. છે અમારા ભરતભાઈને 2-5 કે જરૂર પડે ત્યારે રાત્રે 2 વાગ્યે એમનો હોકારો હોય કે આશ્રમમાં જ્યારે પણ જેની જરૂર પડે ત્યારે એ લોકોની હાજરી હોય જ છે. બિલકુલ, જે આજે રમાપીરનું આખ્યાન છે મને ગામડે ગામડેથી ટૂંકાઓથી મળીને દરેક ગામડેથી જોવા મળે, તો જે એ આખ્યાન છે એની અંદર તમને પરિભાષા એક રમાપીરના સાક્ષાત દર્શન થાય, તો એ આખ્યાનનું શું મહત્વ છે? આખ્યાન એક ભાવથી આ જે જગ્યામાં રમે છે અને લોકો ભાવથી જોવે છે, જે કાંઈ યથાશક્તિ આપે છે એ પણ આ સમૂહ લગ્નની અંદર અને ગૌશાળાની અંદર અમે એનો યુઝ કરીએ છીએ. દર્શક મિત્રો, આપે ટ્રસ્ટીજીને સાંભળ્યા અને ખૂબ સારી મહેનત કરી રહ્યા છે ઘણા વર્ષોથી, તો ભરતભાઈ ત્રાપસિયા જે મને વર્ષોથી સુરતથી મને અમરેલીના છે પણ સુરત એમની કામગીરી ચાલી રહી છે, તો એ આજે આવ્યા છે અને દર વખતે સમૂહ લગ્નમાં હોય છે, તો આજે જે સમૂહ લગ્ન છે એમાં શું વિશેષતા જોવા મળી આપને? સમૂહ લગ્નની અંદર જે આજે 14મો સમૂહ લગ્ન છે જસા ભગતના પેરિત નીચે, અને બાપુની સેવા કાર્ય જે આજે લુલી લપંગીજીભાઈ ટ્રસ્ટીભાઈએ જે જણાવ્યું એની અંદર આટલે ગાયોની સેવા, આવું જે આયોજન બરોબર, અને જે નિરાધાર ગાયો છે, નિરાધાર અમુક બેન દીકરીઓના જે સમૂહ લગ્ન 14મો સમૂહ લગ્ન છે, અને ભવ્ય રીતે અહીંયા આયોજન દર વર્ષે આવું જ આયોજન હોય છે, અને દર વર્ષે નવા નવા કાર્યક્રમ આ જગ્યાની અંદર પ્રેરિત હોય છે, અને સારો સારો સંદાજ અને સારો સમૂહથી અહીંયા કાર્ય થઈ રહ્યા છે. અને જે બાપુનું જે આગામી જે દિવસોની અંદર દિવસે ને દિવસે કાર્ય વધતું પણ જાય છે, અને સારા ધાર્મિક સ્થળની અંદર પ્રેરિત કે અમરેલી એક જિલ્લાનું એક સામાન્ય એક નાનું એવું ગામ જૂના વાઘણિયા બગસરા તાલુકાનું, અને આવું જે પ્રેરિત કાર્ય આટલા વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ છે નહીં. અને બાપુની એક હાવ નિષ્ઠા ભાવ અને પૂર્વકથી એને એવું છે કે સમાજનું સારું થાય અને સમાજનું કાર્ય પ્રેરિત મોટું બને એ માટેનું કાર્ય છે. અને અહીંયા આજુબાજુની અંદર કોઈ પણ ગૌશાળાની અંદર નિરાધાર ગાયો લૂલી લપંગી જેનો ડૉક્ટરી મેડિકલ જે ખર્ચ અને જે આજે ગોવાળાનો ખર્ચ જે આજે લાખોની સંખ્યામાં દર મહિને જો ઉપતિ થતો હોય તો જે નથી પણ એવી આવક આજે અહીંયા બરોબર એની અંદર પણ બાપુ એની રીતે પ્રોગ્રેસ કરે, જમીનો વાવે બરોબર, અલગ અલગથી જે નિર્ણયો ભેગી કરે, હલો અમુક દાતાની પ્રેરિતથી કાર્ય યોજાય છે, એ બહુ અને બહુ અતિ અને બહુ કાર્ય સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. તો જે જસા ભગત છે અમે એને વધુ તો ન કહીએ કે પણ એક ઓલિયા પુરુષ જેવું એ કાર્ય જે આજે કરે છે એની પ્રેરિત નીચે અમને પણ આજે મારા 16 વર્ષ 14મો તો સમૂહ લગ્ન છે, હું 16 વર્ષથી આ જગ્યા સાથે હું જોડાયેલો છું. અને બાપુને મેં મારી એક સાદી અને મારી એક નિમિત્તની ભાષાની અંદર કીધેલું કે બાપુ તમારે કાળી રાત્રે પણ કોઈ પણ કામ પડે તો અમે ટ્રસ્ટી અમે લોકો દાતાશ્રીઓ અમે તમારી હાથે છીએ, તો તમારું એવું કોઈ કાર્ય હોય ભગવાન અમારી ભેગા છે અને તમે અમારી ભેગા છો, કોઈ કાર્ય અમારું ઊભું રહી શકશે નહીં. ઓકે દર્શક મિત્રો, આપણે તપસ્યાભાઈને સાંભળે એમને પોતાની દિલની વાત કરી અને ખૂબ જ સરસ આ માધ્યમ કહેવાય કે જેને કહેવાય કે ધાર્મિક સ્થળ છે
તમને મનોને મિની રણુજા કહીએ તો પણ ચાલે, તો પરિવાર સાથે આવો, દર્શન કરો અને ખૂબ સારી કામગીરી સમૂહ લગ્નની થઈ રહી છે અને વગેરે વગેરે કામગીરી થઈ રહી છે. તો શું કહેશો મનોને હાલ જે કામગીરી થઈ રહી છે ને આપ જે જો મનોને સરપંચશ્રી તરીકે આપો ભૂમિકા ભજવી રહ્યો છો, તો કેવું લાગી રહ્યું છે આજે આપને? અત્યારે અમારા 14મા સમૂહ લગ્નની અંદર જે કંઈ કાર્યક્રમ એ ગોઠવ્યો છે એની અંદર લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે, ગામના લોકો પણ સાથ સહકાર આપે છે, અમારા ભરતભાઈ અને બીજા ઘણા દાતા છે એમના સહયોગથી આજે જે 14મા સમૂહ લગ્ન થઈ રહ્યું છે એની અંદર અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ. તેમજ શ્રીમદ દેવી ભાગવત પણ ચાલે છે, તેમાં પણ બહોળી સંખ્યામાં લોકો ભાગવતને રસપાન કરે છે. બિલકુલ, ખાસ કરીને અમરેલી જિલ્લાનો પ્રખ્યાત રઘુવીર પાન એટલે કે જેને કહેવાય કે ડી ભાઈ, એ આજે આ મનોને વઘણિયામાં આવ્યા છે અને ઇન્દ્રભીર આશ્રમમાં, તો આજે મુલાકાત લીધી સમૂહ લગ્ન મહિના, આપને કેવું લાગ્યું? જૂના વાઘણિયા મુકામે હું તો જૂના વાઘણિયા પહેલી વાર આવ્યો છું, પણ જે સમૂહ લગ્નનો જે કાર્યક્રમ જોઈને હું ચકિત થઈ ગયો. બીજા નંબરમાં કાર્યકરોનો બધાનો બહુ ઉત્સાહ છે અને બહુ સારી વ્યવસ્થા છે સમજ્યા, અને ઘણા લોકો ઘણી દીકરીઓને આ લગ્નનો લાભ મળે છે, જે બદલ જૂના વાઘણિયા સરપંચ અને હિન્દ બાપી આશ્રમનો ખૂબ ખૂબ આભાર માનું. દર્શક મિત્રો, આપે બધાને સાંભળ્યા અને હિન્દવાપીર આશ્રમમાં એક અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેતાણી, હિન્દવાપીર આશ્રમ, અમરેલી. આપણે